વિધાનસભામાં રાજ્યના ખેડૂતોની દેવા માફી પર ખાનગી બિલ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રજૂ કર્યું. બિલ રજૂ કરતા પહેલા કોંગ્રેસના સભ્યોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. આ બિલ પર 39 મિનિટ ચર્ચા કરાઈ. ખેડૂતોના હિતમાં દેવા માફીને બદલે બિલને તમામ પક્ષો સમર્થન આપે અને પસાર કરાવે તેવી હર્ષદ રીબડીયાની માંગણી છે. આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખેડૂત દેવા માફી અંગેનું બિલ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ બિલને લઈને મંજૂરી દર્શાવી. ત્યારે બિલને લઈને ભાજપે વિરોધ કર્યો અને બિલ મોબતીથી નામંજૂર થયું, જેને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર સૂત્રોચ્ચાર કર્યા. આવતીકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવશે. એડીસી બેંક માનહાની કેસને લઈને મેટ્રો કોર્ટમાં હાજરી આપવા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ વકીલો સાથે બેઠક કરશે. પ્રદેશ કાર્યાલય ખાતે રાજીવ સાતવ વકીલો સાથે બેઠક કરશે, જેમાં એડીસી માનહાની કેસની ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીના આગમનને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી. કોંગ્રેસના કાર્યકરો એરપોર્ટથી કોર્ટ સુધી રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે આરોપી દિનુ બોઘા અને શિવા સોલંકીને 15 લાખનો દંડ ફટકાર્યો. આ સાથે અમિત જેઠવા પત્નીને 5 લાખ અને બંને બાળકોને 3-3 લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો. અમિત જેઠવા હત્યા કેસમાં ફરી ગયેલા સાક્ષીઓની સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો. અમિત જેઠવાની હત્યા કેસમાં કોર્ટે 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે આરોપી શૈલેષ પંડ્યાને આજીવન કેદ સાથે 10 લાખનો દંડ ફટકાર્યો. ઉદાજી ઠાકોરને 25,000નો દંડ ફટકાર્યો. શિવા પછાણને 8 લાખનો દંડ, શિવા સોલંકીને 15 લાખનો દંડ, બહાદુરસિંહ વાઢેરને 10 લાખનો દંડ અને સંજય ચૌહાણને 1 લાખનો દંડ, તો દિનુ બોઘા સોલંકીને 15 લાખનો દંડ ફટકાર્યો. 2010માં અમિત જેઠવાને જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી થતા ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. તે જ દિવસે હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે બાઇક પર આવેલા 2 શખ્સોએ જેઠવાને ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસમાં બીજેપીના તત્કાલીન સાંસદ દિનુ સોલંકી અને તેમના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરાઈ હતી. જેઠવા હત્યા કેસના ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા. હાઈકોર્ટમાં 27 સાક્ષીઓની રીટ્રાયલ કરાઈ, જેમાં બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે મહત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની જુબાની અને ઘટના સ્થળેથી મળેલા બાઇક, રિવોલ્વર, કારતૂસ, મિટકો, પુરાવો, મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીઓને દોષી ઠેરવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે. અમિત જેઠવા હત્યા કેસમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને કોર્ટના આ ચુકાદાને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આવકાર્યો છે અને કોર્ટના ચુકાદાની તરફેણમાં કહ્યું કે આ ચુકાદાથી આવી ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ કરનારાઓ અટકી જશે. અમિત જેઠવા હત્યા કેસમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમને કાયદા પર વિશ્વાસ છે, કાયદો કાયદાનું કામ કરશે અને સરકારી સંસ્થા પર પણ અમને વિશ્વાસ છે. રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની રેલમછેલને લઈ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું કે રાજ્યમાં દારૂ પકડાય છે તે આંકડો નાનો છે, પરંતુ વેચાતો હશે તે આંકડો મોટો હશે. અમદાવાદ અને ગાંધીનગર દારૂના વેચાણમાં અવ્વલ છે. વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો કે દારૂના કેસના પકડાયેલા લોકો બીજેપીના પદાધિકારીઓ હોય છે. ખાણ ખનીજની થતી બેફામ ચોરીને લઈ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસના નેતા વિક્રમ માડમે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને એક અધિકારી હપ્તા લેવા હોવાનો આક્ષેપ કર્યો. સરકારે પડકાર ફેંક્યો કે સરકાર પુરાવા માંગે તો આપવા તૈયાર છે. અમદાવાદમાં શાહીબાગ ખાતે તેરાપંથના નવનિર્મિત ભવન મુખ્યપ્રધાન રૂપાણી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને અમદાવાદના મેયર બીજય પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્યપ્રધાનનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં નકલી અને ભેળસેળવાળા દૂધનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દૂધ દૈનિક જરૂરિયાતની વસ્તુ છે, જેનો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. ભેળસેળવાળું દૂધ યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલથી બને છે, તેથી ભેળસેળવાળું દૂધ વેચાતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપીના તમામ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પોતાના ઘરથી પ્રચાર અભિયાનની શરૂઆત કરાવી તો તેમની પત્ની ગીતા કોટેચાએ ઉમેદવારોને તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું. વડોદરામાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારાના સહિતના 17 માંગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે. પ્રતિક ઉપવાસ આંદોલનમાં સયાજી જમનાબાઈ અને ગૌત્રી સરકારી હોસ્પિટલની નર્સ જોડાઈ છે. નર્સિંગ સ્ટાફ કેન્દ્રના ધોરણે પગાર વધારો સહિત નર્સિંગ, વોશિંગ, યુનિફોર્મ એલાઉન્સ સહિતના ભથ્થા આપવાની માંગણી કરી છે. તો નર્સિંગ સ્ટાફ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ કરાતી ભરતીને તાત્કાલિક બંધ કરવા માંગણી પણ કરવામાં આવી, તેમજ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવાની પણ માંગ કરવામાં આવી. જો સરકાર માંગણીઓ નહીં માને તો આગામી 18 અને 25મીએ પણ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જામનગર જીજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ધરણા પર ઉતર્યો છે. પડતર માંગણીઓને ઉકેલ ન આવતા અંગે નર્સિંગ સ્ટાફે ધરણા શરૂ કર્યા. સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી નર્સિંગ સ્ટાફે વિરોધ કર્યો છે. આ સાથે વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈ આવતા મહિને ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. હાઈકોર્ટે રાજ્યમાં મોલ મલ્ટીપ્લેક્સમાં ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ નહીં લેવાનો આદેશ કર્યો છે. જોકે સુરતના વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ ચાર્જ વસૂલવામાં આવી રહ્યું છે. મોલ સંચાલકોએ હાઈકોર્ટનો ઓર્ડર ન મળ્યો હોવાનું કહીને લૂલો બચાવ કર્યો. આ સાથે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું. સુરતના વેસ્તાન બીઆરટીએસ બસ ડેપોના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે ડ્રાઈવરો હડતાલ પર બેઠા છે. હડતાલને લઈ સજ્જનથી ઉધના દરવાજાનો બીઆરટીએસ રૂટ બંધ કરવામાં આવ્યો, જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી.